યુનિટ કેર વેલફેર ફાઉન્ડેશન તથા મુસ્લિમ મેડિકલ એસોસિએશન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનામાં લોકોએ આયુર્વેદિક, નેચરોપેથી, હોમિયોપેથિક સહિતની ઉપચાર પદ્ધતિ દ્વારા સ્વસ્થતા મેળવી હતી, પણ હજુ લોકો પોતાની ઇમ્યુનિટી વધારવા યોગ્ય ખોરાક અને યોગ્ય જીવનશૈલી અપનાવી સ્વસ્થ બની રહ્યા છે. ઘણા લોકો પોતાની નેચરલ ઇમ્યુનિટી ઉપર પૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને સ્વસ્થ રહે છે. આજરોજ શહેરના હાથીખાના ખત્રીવાડના નાકે વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, સ્થાનિક કાઉન્સિલર ડોક્ટર शीतल मिस्त्री, વિરોધ પક્ષના નેતા શ્રીમતી અમી રાવત તથા નરેन्द्ર રાવત અને અન્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 6 ના આદિકાના વિસ્તારમાં મેડિકલ એસોસિએશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસીકરણના અભિયાન અંતર્ગત એક મોટા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આગળ તમામ નાગરિકોને કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવે છે. લગભગ 300 થી 400 લોકો આજે આ જગ્યાએ વેક્સિનેશન લેશે એવો અંદાજ છે. ત્યાં સુધીમાં લગભગ 100 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ખૂબ ઉત્સાહનો માહોલ જોવાય છે. આપ તો જાણતા હશો કે બીજો વેવ જે ખૂબ ખતરનાક રહ્યો, હેલ્થ તંત્ર પર, આર્થિક તંત્ર પર ખૂબ કર્યું અને બીજો વેવ આવવાની શક્યતાઓ, જેમાં ડેલ્ટા પ્લસ સ્ટ્રેન અથવા લૈમ્ડા સ્ટ્રેનથી આવવાની શક્યતાઓ છે. ત્યારે રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશન કમર કસી રહ્યું છે કે ત્રીજો વેવ ન આવે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. વૈજ્ઞાનિક પુરાવાના આધારે કહી શકાય કે જ્યારે વાયરસનું ટ્રાન્સમિશન થાય છે, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ત્યારે વાયરસ મ્યુટેટ થતો હોય છે અને જે લોકોએ વેક્સિન નથી લીધી એમનું શરીર એ મ્યુટેટેડ વાયરસ પેદા કરવાની ફેક્ટરી બની જાય છે. આથી તમામ વ્યક્તિઓ વેક્સિન લેશે અને ટ્રાન્સમિશન ઘટાડશે. ટ્રાન્સમિશન ઘટાડવા માટે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, ખાસ કરીને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને અવારનવાર હાથ ધોવા અને ઇન્ડોર અને આઉટડોર ક્રાઉડિંગ ટાળવું અને પોતે વેક્સિનેટ થયા હશો તો વાયરસનું સંક્રમણ ઓછું લાગશે અને ગંભીર પ્રકારના જે દાખલ થવા પડે એવા આઈસીયુમાં જવા પડે એવા કોવિડના લોકો ઓછા થશે. જેથી કરીને આપણને રક્ષણ મળશે અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે જ્યાં સુધી 100% પોપ્યુલેશન ન થાય ત્યાં સુધી ત્રીજા વ્યક્તિ થઈ શકાય એમ નથી. વેક્સિન લેવાથી જે હર્ડ ઇમ્યુનિટી, સામુદાયિક રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે, જે પોતાને તો મદદરૂપ થાય છે પણ સમાજમાં આજુબાજુના તમામ નાગરિકોને પણ મદદરૂપ થાય છે. આથી એક રાષ્ટ્રીય કાર્ય છે કે રાષ્ટ્રપ્રેમના આજે તમામ લોકોએ વેક્સિન લેવી જોઈએ, વેક્સિન લેવડાવી જોઈએ. વોટ્સએપ અને સોશિયલ મીડિયાના કોઈપણ ખોટા અપપ્રચાર અથવા અફવાઓથી દોરવાયા વગર આ વેક્સિનની કોઈ મેજર પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી. વેક્સિનની નથી ચુંબકીય શક્તિ બાધા થતી, વેક્સિનથી નથી ક્લોટિંગ થતું, વેક્સિનથી નથી નપુંસકતા આવતી. તમામ ખોટા ભ્રામક પ્રચારો છે અને આ પ્રચારોમાં દોરવાયા વગર વેક્સિન લેવી જોઈએ અને લોકો વેક્સિન લે એ માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ, તો જ આપણે ત્રીજા વ્યક્તિ બચી શકીએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો. Facebook, Instagram અને Twitter ઉપર.